वाकडी शिरे पागडी राती हेला मोटकलो मुछो वाकडी शिरे पागडी राती अरे बोल बोल तो तोड़ी तोड़ी छेल छपी लो गुजराती उछेल छपी लो गुजराती उछेल छपी लो गुजराती નમસ્કાર દર્શક મિત્રો, ગૌરવવંતા ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આ કેવો કાર્યક્રમ છે કે જેમાં અલગ અલગ ક્ષેત્રના લોકોને તેમના અંદરના વ્યક્તિત્વને ઉજાગર કરવા માટેનો એક નાનકડો પ્રયાસ થતો હોય છે. કેટલાક લોકોની જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટથી રંગીન ટીવી સુધી પથરાય. એટલે એક બે ત્રણ દશકાનો વિશાળ અનુભવ લઈને તેઓ પોતાના ફિલ્ડમાં અગ્રેસર રહ્યા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે કોકની કંડારેલી કેડી પર ચાલે છે, કેટલાક એવા હોય છે કે પોતાની કેડી પોતે જ કંડારે છે. આ લોકોનો મંત્ર છે, ગુજરાતી કવિએ બહુ સરસ વાત કરી છે કે ફણા થઈ જવું છે કેડી પર, મંજિલ કોને જોઈએ છે, શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના છે. ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ તરીકે દેશમાં જેમનું એક જે રાજનેતા તરીકે તેમની એક ઇમેજ છે એવા પ્રફુલભાઈ પટેલ. પ્રફુલભાઈ પટેલ એટલે એનસીપી અને એનસીપી એટલે પ્રફુલભાઈ પટેલ, આવી એક છાપ જે ઊભી થઈ છે એવા પ્રફુલભાઈ પટેલ આજે આપણા મહેમાન બન્યા છે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે ગૌરવવંતા ગુજરાતીમાં. ધન્યવાદ. પ્રફુલભાઈ, સામાન્ય રીતે રાજકારણમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં અને કેવા વિસ્તારમાં એક ગુજરાતી તરીકે પોતાનો એક દબદબો શરૂ કરવો કેટલું સંઘર્ષમય હતું એ વખતે? સાચી વાત કહી, મહારાષ્ટ્રમાં અને એ પણ એક મત વિસ્તાર જેમાં 17.5 લાખ વોટર હોય અને ભાગ્ય 2000 ગુજરાતી હોય, એમાં આટલા વર્ષોથી હું 5 વખત લોકસભામાં, મારા પિતા એના પહેલાં 4 વખત ત્યાંથી ચૂંટાયા, અને આ સિલસિલો 1945થી આઝાદી પહેલાં મારા પિતા ગોંદિયા, જે મહારાષ્ટ્રનો છેલ્લો એક જિલ્લો કહેવાય, ત્યાંથી એ નગરપાલિકાના અધ્યક્ષ બન્યા. પછી પહેલી જાહેર ચૂંટણી આવી 52માં, ત્યાંથી એ ચૂંટાણા 4 વખત. અને દુઃખની વાત મારા માટે એ હતી કે ફક્ત મારી ઉંમર 13 વર્ષની હતી જ્યારે એ આ દુનિયાથી ચાલી ગયા. જી. અને ત્યારબાદ મારે નવેસરથી, સમજો હું મુંબઈમાં ભણતો હતો, પછી મારા ભણતર પૂરા થયા બાદ જી હું જ્યારે ગોંદિયા પાછો ગયો, અને જે એમણે એક વિરાસત ત્યાં જે એક ત્યાં કરી ઊભી કરી આગળ તપાવી, તો એ પછી એક નવેસરથી પણ એક જે બુનિયાદ હતી એના પર 13 વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું, અને પછી જ્યારે એ વિરાસતને આગળ ધપાવવાનું હતું ત્યારે ઘણો બધો સમય નીકળી ગયો હતો. જો મારા જીવનમાં હું આ વસ્તુ, આ વાક્યને એક નહીં ઘણી વખત મેં આનો ઉલ્લેખ કર્યો છે કે પ્રફુલ્લ પટેલ સામાજિક અને રાજનૈતિક જીવનમાં કેમ આવ્યા, આ પ્રશ્ન મને જ્યારે કોઈ પૂછે તો મારું એટલું જ જવાબ છે એમાં કે જ્યારે હું મારા પિતાનો સ્વર્ગવાસ થયો અને હું 13 વર્ષનો હતો અને મુંબઈમાં એમનો સ્વર્ગવાસ થયો, ચોમાસાના દિવસ હતો, ઓગસ્ટ મહિનો હતો, અને એમના પાર્થિવ શરીરને મુંબઈથી નાગપુર વિમાનથી લાવવામાં આવ્યા, અને નાગપુરથી ગોંદિયા અમારું જે વતન છે ત્યાં 2-2.25 કલાકનો ગાડીનો રસ્તો કહેવાય અંતર, એટલો બધો વરસાદ કે આમ રોકાય નહીં, સામે દેખાય નહીં, એવા પરિસ્થિતિમાં જ્યારે એમને નાગપુરથી ગોંદિયા લાવવા માટે જે પ્રવાસ શરૂ થયો, રાતનો વખત હતો, 22 કલાકે અમે લોકો ગોંદિયા પહોંચ્યા, અને એટલા માટે ફક્ત કે આખા રસ્તામાં ગામે ગામ લોકો વરસાદમાં રાતના 2 વાગે 3 વાગે 4 વાગે પુરુષો, બૈરાઓ, ઘણા નાના બાળકો બધા ઊભા રહીને અમને એમનું એક દર્શન કરવો છે એ દૃશ્ય મેં જોયું. અને બીજા દિવસે જ્યારે એમનો અંતિમ સંસ્કાર હતો તો લાખો માણસ
ત્યાં ભેગા થયા અને ફક્ત ભેગા થયા એટલા માટે નહીં પણ રડે, તો ત્યારે મારા દિમાગમાં એક જે એ જે મેં દૃશ્ય જોયો એ ઓલવેઝ એક ફોટોના જેમ એક સ્મરણમાં આવી ગયો. અને ત્યારથી મને લાગ્યું કે જીવનમાં આ વ્યક્તિએ કંઈક તો કર્યું હશે કે લોકો રડે છે. પોતાનો વ્યક્તિ ઘરનો જાય, પોતાનો પિતા ભાઈ માતા જ્યારે કોઈ ખોએ, ત્યારે જે દૃશ્ય મેં લાખો માણસોના વચ્ચે જોયું એ મને લાગ્યું કે આ માણસે ખરી પોતાની જે મિલકત છે જીવનની આ જ હતી કે એમણે એમનું જીવન લોકો માટે સમર્પિત કર્યું અને લોકોએ એમને આટલો પ્રેમ એમના ગયા બાદ પણ આપ્યો. પ્રફુલભાઈ, આપના પિતા મનોહરભાઈ પટેલ, એમને જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષ સદનસીબે આપણને જોવા નથી મળ્યો. એક સામાન્ય પરિવારમાં, ખેડૂતના પરિવારમાં જન્મ, અને એ પોતાની આજીવિકા માટે જ્યારે એ મહારાષ્ટ્રમાં આવે છે, આર્થિક સ્થિતિના કારણે પોતાના માતા પિતાના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લઈ શકતા નથી, આ બધી વાતો આપે સાંભળી હશે. 13 વર્ષની ઉંમર કંઈ બહુ મોટી ઉંમર નથી. સપના જોવા જો આંખો હજુ તો શરૂ કરે છે એ વખતે પિતા પોતાનો સાથ છોડીને જતા રહે છે. પિતાના કેવા પ્રસંગો આજે પણ પ્રફુલભાઈને ગદગદિત કરે છે, લોકોને દંતકથાની જેમ વાગોળે છે અને પ્રફુલભાઈને એ વસ્તુ યાદ આવે છે ત્યારે આંખમાં પાણી આવી જાય છે. એ જ મેં અત્યારે જે આપને મારા પિતાના અંતિમ સંસ્કારની જે વાત કરી કે ના કોકનો ઉપયોગી એ એક દૃશ્ય, તો જે મેં આપને કહ્યો, એક દિવસ મારા ફાધર અને અમે ગાડીમાં ગોંદિયામાં અમે જઈ રહ્યા હતા અને અચાનક રસ્તામાં કોઈ હાથ આપ્યો. સામાન્ય માણસ હતો, એકદમ મજદૂરી કે નોકરી કરતો હશે, અને કહ્યું કે મારા વાઇફને અચાનક મારે હોસ્પિટલમાં ભરતી કરવાની છે અને મારા પાસે કોઈ સાધન નથી. એ જમાનામાં એમ્બ્યુલન્સો ને બધું બહુ ઓછા. બિલકુલ બિલકુલ. તો અચાનક મારા ફાધરને કહ્યું કે કંઈ વાંધો નહીં, બેસી જા. આગળ થોડોક ગઈ, એના ઘરના પાસે એક રસ્તો આવ્યો ચોક, ત્યાં ઉતરી ગયા અમે બે અને ડ્રાઈવરને કીધું હવે એને સાથે જ તું રહે દિવસભર, જ્યાં સુધી એને સમાધાન ના થાય, એનું કામ પૂરું ના થાય ત્યાં સુધી કાંઈ ચિંતા નહીં. અરે તમે કેમ જશો? અરે અમારી ચિંતા નહીં કર, અમે અમારી રીતે. ભાઈ રિક્ષા આવ્યો એટલે અમે રિક્ષામાં બેસીને અમે લોકો અમારા ઘરે પહોંચી ગયા. એટલે કહેવાનો મતલબ કોઈ બહુ મોટી વાત નથી, પણ એનો જે ઓલા માણસ માટે જે એ સ્વર્ણ એક જેને કહીએ કલાક હતો કે એની પત્નીને એવા સિરિયસ એક વસ્તુ બનેલી, જો એ કલાક એને ખોયો હોત તો કદાચ એની પત્નીનું દેહાંત પણ થઈ શક્યું હોત, પણ એ સારી થઈ ગઈ. એટલે આવા ઘટનાઓને જ્યારે યાદ કરીએ ને જોઈએ છે ત્યારે સ્વાભાવિક છે કે એક મનમાં એવું લાગે છે કે એક વ્યક્તિ, અને એમને કોઈ દિવસ એમના પોતાના જે બેકગ્રાઉન્ડ હતું મૂળ્યા હતા કોઈ દિવસ એ ભૂલ્યા નહીં. કેમ કે તમે સાચી વાત કરી, એ નડિયાદ ગુજરાતથી ફક્ત ને ફક્ત નોકરી મજદૂરી કરવા માટે, અને ટ્રકોની ઓલા બોરાઓ તંબાકુના જાય તો લોડિંગ અનલોડિંગ કરે, અને એક બીડીના કારખાનામાં ત્યાં સાયકલના સેલ્સમેન અમલ તરીકે જ એમને કામ કરી અને એમના જીવનની શરૂઆત કરી. અને આવા બધા ઘટનાઓથી મને પણ એક મારા માનસિક એક જેને કહીએ કે એના ઉપર એક બહુ મોટી છાપ પડી. જી પ્રફુલભાઈ, આપના પિતા મનોહરભાઈ પટેલ એક કદાવર નેતા તરીકે મહારાષ્ટ્રમાં પોતાનું નામ બનાવ્યું, મુકામ બનાવ્યું. મોરના ઈંડાને ચિતરવા ન પડે એ આપણી ગુજરાતીમાં કહેવત છે. એટલે આપના પિતા પાસેથી નેતૃત્વના ગુણો આપોઆપ આપે છે, કેળવ્યા શીખવ્યા. પણ કોલેજના એ દિવસો દરમિયાન પ્રફુલભાઈ ગમે ત્યારે નેતાગીરીનો ઝંડો પકડી લેતા હતા, એ વાત સાચી? કોઈ કોઈ વખત કોલેજમાં તો હવે સ્વાભાવિક છે કે થોડી કોલેજની જેને કહીએ કે ઓલી લીડરશિપ જેને કહીએ કે કોલેજમાં થોડું ઘણું ક્લાસમાં ભાઈ સામે કોણ છે જરા તે જ સામે રહીને જરા આપણે બાબતમાં કંઈ પ્રિન્સિપલ પાસે કે કોઈ માસ્ટર પાસે કે કોઈ આપણી વાતને રજૂ કરવાની હોય કે યુનિવર્સિટીમાં કોઈ રજૂઆત કરવાની હોય, એવા બધા પ્રસંગ ઘણા. નેટ પ્રેક્ટિસ કરી લીધી હતી. નેટ પ્રેક્ટિસ તો હવે કંઈક તો ઓલો ડીએનએમાં આવી જાય ને, નાનપણથી જે જોયું હોય જી, તો એ કંઈક એમાં ગુણ આવી ગયા હતા. પિતા સિવાય આપની જિંદગીમાં રોલ મોડેલ આપ કોને સ્વીકારો છો કે કોણ તમારા ઉપર સૌથી વધુ પ્રભાવ પાથરી ગયો છે? જો ઘણા વ્યક્તિઓ
એમ તો મારા જીવનના અલગ અલગ તબક્કે આપણે અનુભવ કર્યો. ફાધરના પછી તો સ્વાભાવિક છે કે મધર માતા પર જવાબદારી હતી. એ બિચારા ગૃહિણી હતા કે એમને કંઈ બહુ દુનિયાદારીની કંઈ બહુ આમ અનુભવ કે બાકી જેમ મોસ્ટ ઘરમાં જે લેડીઝ હોય આપણા ગુજરાતી. પણ એમણે મને જે 3-4-5 વર્ષ જે મારા 18 વર્ષની ઉંમર સુધી જે સાવરવાનું કામ કર્યું, જે એક મને જે એક જેને કહીએ કે વેલ્યુઝ જે મને એમણે આપી, તો એના લીધે જરૂર એક હું સારી એક એક ઘડાવાની મારી એક સ્થિતિ બની. મને હજુ પણ એક કિસ્સો યાદ છે કે હું 14-1 વર્ષનો હોઈશ અને સ્વિમિંગ પુલ માં ઓલું આપણે જઈએ તો થોડો ડરું કે સ્વિમિંગ બરાબર કરું કે ના કરું. તો એક દિવસ પાછળથી ધક્કો મારીને મને નાખી પાડ્યો પૂલમાં. હા, અને ઇન્સ્ટ્રક્ટરને કહી રાખેલું કે જરા જોતો રહેજો, પણ ડર તોડો, મને મારો ડર કાઢવા માટે સીધો સ્વિમિંગ પુલમાં ધક્કો મારી દીધો. તો એનાથી એક શું છે કે આ બધા એક જેને કે ટ્રેનિંગનો પાર્ટ છે, એક માણસને એક વ્યક્તિને ઘડવો હોય તો અલગ અલગ એના પહેલુઓ હોય છે. ડર પણ એક જીવનમાં બહુ મોટો પહેલું હોય છે. માણસ જે દિવસે ડરવા લાગી જાય તો એની કામ કરવાની અને વિચાર શ્રેણીની આખી એક સોચ બદલાઈ જાય. અને એટલા માટે ડર કાઢવો અને પોતામાં કોન્ફિડન્સ નિર્માણ કરવો, આ એક બહુ મોટી ભૂમિકા દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ અને જેને પણ આગળ વધવું હશે કે જેને પબ્લિકમાં ખાસ કરીને પબ્લિક લાઈફમાં રહેવું, કોન્ફિડન્સની બહુ જરૂરત હોય છે. કેમ કે અલગ અલગ પ્રકારના પ્રસંગો આવતા હોય છે, સુખના હોય, દુઃખના હોય, સારા હોય, ખરાબ હોય. તો એના માટે આપણે એનાથી કંઈ હાલી જવાય કે ડરી જવાય એવી પરિસ્થિતિમાં જે માણસ આવી જાય તો એ કોઈ દિવસ સક્સેસફુલ નથી. પ્રફુલભાઈ આટલું સુંદર ગુજરાતી કવિતા બોલી શકે છે, કારણ કે જિંદગીભર જેમને માણસની ધૂળમાં એ રમ્યા છે, ઉછર્યા છે, મોટા થયા છે, માણસમાં ઘૂમ્યા છે, આટલું સુંદર ગુજરાતી કવિતા બોલી શકો. જો હું ફોર્મલી તમને એક કબૂલ કરવા માગું છું કે હું મારું શિક્ષણ આખું ઇંગ્લિશમાં થયું. ઇંગ્લિશ પછી અમારે ગોંદિયા શું હતું કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, એટલે પહેલાં ઓલ્ડ ઓલું સીપી એન્ડ બેરાર હતું, એટલે જેનું નાગપુર રાજધાની હતી ત્યાં હિન્દી જ બોલે, એટલે અમારા ત્યાં ઘરમાં હિન્દી વધારે બોલાય. એટલે હું ફક્ત ઇંગ્લિશ શીખ્યો અને હિન્દી આવડતું હતું. મને મરાઠી ના આવડે અને ગુજરાતી ના આવડે ઇન ધ અર્લી ડેઝ. પણ મેં પોતે નક્કી કર્યું કે જ્યારે આપણે પબ્લિક લાઈફમાં મહારાષ્ટ્રમાં જ્યારે આપણે રહીએ છીએ તો આપણે કોઈ પણ પ્રસંગ એવો ના હોવો જોઈએ કે આપણને એમ્બેરેસમેન્ટ થાય કે આપણે અરે અહીંયાની મહારાષ્ટ્રની માતૃભાષા મરાઠી આપણે બોલી નથી શકતા. એટલે વગર ન શીખે ભણે લખે કંઈ નહીં, પણ મેં એક લોકોને સાંભળી કરીને એક મરાઠી બોલું તો આજે હું મરાઠી બોલું તો કોઈ ના કહી શકે કે હું મરાઠી મરાઠી માણસ જેવો બોલું છું કે નથી બોલતો. અને ગુજરાતીના વિષય પણ એક સ્વાભાવિક હતું કે મારા મધર ગુજરાતી મારાથી વધારે બોલે, અને એક માતૃભાષા તો આપણી ખરી જ. અને એટલા માટે મને પણ લાગ્યું કે મારે ગુજરાતી શીખવું જોઈએ, સમજવું જોઈએ. અને અમારો બિઝનેસ જે હતો બીડીનો, તમાકુનો, એ બિઝનેસમાં ગુજરાતીનું લખાણ હોય, ગુજરાતીમાં એકાઉન્ટ્સ બનતા એ જમાનામાં ચોપડા, હવે તો બધું બદલાઈ ગયું, કમ્પ્યુટરાઇઝ થઈ ગયું, પણ એ જમાનામાં આ બધી વસ્તુઓનો મહત્ત્વ હતો. એટલે મેં પછી નક્કી કર્યું કે નહીં, આપણે ગુજરાતી પણ સારી રીતે બોલવું જોઈએ, લખવું જોઈએ, વાંચવું જોઈએ. એટલે મરાઠી, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી આ ચાર ભાષાઓમાં પછી મેં નક્કી કર્યું કે આપણે ફ્લુએન્સી એટલી જ હોવી જોઈએ, વન ઓર ધી અધરમાં કંઈ ફરક નહીં હોવો જોઈએ. પ્રફુલભાઈ, ગુજરાતી તરીકે લોહીના સંબંધો છે તમારા, ભલે મહારાષ્ટ્ર તમારી કર્મભૂમિ રહી, મહારાષ્ટ્રમાં તમે રાજકારણ શરૂ કર્યું, મહારાષ્ટ્રમાં તમે અભ્યાસ કર્યો, પણ લોહીના સંબંધ તો ગુજરાત સાથેના છે. જી, બિલકુલ. લગ્ન મહારાષ્ટ્રમાં પણ કરી શક્યા હોત? ના, લગ્ન ગુજરાત કેમ કર્યા? નહીં, લગ્ન તો એની શું હિસ્ટ્રી છે? નહીં, હિસ્ટ્રી તો બહુ સ્પષ્ટ હતી કે મારા મધરે, એટલે કેમ કે ફાધરની બાદ મધરે મને બહુ ઉછેરવામાં અને સંસ્કાર આપવામાં બહુ મોટું એમનું યોગદાન રહ્યું. એમનું જીવનમાં મારા જીવનમાં બહુ મોટી છાપ રહી. એટલા માટે એમણે ઓલવેઝ કે ભાઈ નહીં, આપણે ઘરમાં જે વાતાવરણ છે, આપણું જે કન્ટિન્યુટી છે, ગુજરાતી જ આપણે બહુ લાવવાની છે સારા. અને અમારે કંઈ બહુ પૈસાવાળા કે કોઈ એવું નહીં કે ફેન્સી ઘર, ને મધ્યમ ભલે સ્થિતિના હોય પણ સારા સંસ્કારવાળા ઘરથી આપણે વહુ લાવવાની છે. અને એટલા માટે મધર અને અમારા અમુક સગાવાળાઓએ જે અમને એક મને અને મારી વાઇફને
ભેગા કર્યા. ઓફકોર્સ અમને અધિકાર હતો, છૂટ હતી કે એકબીજાને ઓળખી અને પછી અમે નક્કી કરીએ કે અમે આગળ વધવું છે કે નહીં. પણ એક સારા શું હતા, એટલું ખાનગી સવાલ જાહેરમાં પૂછી લો. ચોઈસના માપદંડ તો નહીં, મને કોઈ કેવું. અચ્છા તો જો હું તમને કહું, ના વાઈફે આપને કોઈ સવાલ એવો પૂછ્યો ને તમે મૂંઝાઈ ગયા હો? ના, એટલું બધું તો નહોતું. પણ ઇટ વોઝ એક જેને કહીએ ને લવ એટ ફર્સ્ટ સાઇટ. અમે એકબીજાને જોયા અને ત્યાંથી જ મને લાગ્યું કે ભાઈ આ કરેક્ટ, અમારા માટે આ ધ રાઈટ ગર્લ. અને એને લાગ્યું કે ભાઈ આ બસ આ હવે અમારા માટે કંઈ આગળ બહુ બીજું હવે વિચાર કરવાનો નથી. પણ તે છતાંય અમને થોડો સ્પેસ હતો, એવું નહોતું કે આજે ને આજે કંઈ નક્કી કરો કે કંઈ. એ રીતે જ અમારું. પ્રફુલભાઈ એક લાંબી સફર ખેડી અને એક રાજકીય એક આગેવાન તરીકે, રાષ્ટ્રીય નેતા તરીકે એક મુકામમાં પહોંચ્યા. લોકોને એ પ્રફુલ પટેલ દેખાય છે, પણ એ પ્રફુલ પટેલ માટે જે લોકોએ બલિદાનો આપ્યા છે, ભોગ આપ્યા છે, ચૂપચાપ પોતાની અંગત જિંદગી પર ન્યોછાવર કરી છે, કોઈક એવો પ્રસંગ બન્યો છે કે પ્રફુલભાઈને એનો વસવસો રહ્યો છે કે કાશ આ સમય હું મારા પરિવાર સાથે રહ્યો હોત તો, એવો કોઈ પ્રસંગ? એવા તો કારણ કે માદગીના પ્રસંગ હોય, હોસ્પિટલના પ્રસંગો હોય, એવા તો ઘણા પ્રસંગ. જો એક વસ્તુ તો છે, લોકોને રાજકારણમાં અને પબ્લિક લાઈફમાં જે લોકો હોય એમના વિષયમાં ઘણી અલગ અલગ ધારણાઓ હોય છે. પણ મારું કહેવું છે કે સામાજિક જીવન અને રાજનૈતિક જીવનમાં જે લોકો સામે રહે છે એમને પોતે બહુ જ ભોગ આપવો પડે છે. લોકોને એમ લાગે છે કે અત્યારે સામાન્ય ધારણા શું છે, અરે આ પોલિટિશિયન છે, આ તો બધા પૈસા કમાવા માટે ભ્રષ્ટ લોકો કે પોતાનું જ જોતા હોય, જનતાનું તો પછી આ તો ખાલી નામ માત્ર હોય. એ ઠીક છે, હશે એવા લોકો, એવું નથી કે એવા લોકો નથી હોતા. દરેક વ્યવસાયમાં, દરેક કામમાં, દરેક ક્ષેત્રમાં તમને સારા અને ખરાબ લોકો દેખાશે. પણ મારું માનવું છે કે રાજકારણમાં કે સામાજિક જીવનમાં સામે રહેવું હોય, સફળ થવું હોય, તો તમારે પહેલાં ભોગ આપવો જ પડે છે. અને એમાં સૌથી પહેલો ભોગ પરિવારે જ આપવો, પરિવારે આપવો પડે. કેમ કે પરિવાર જ, અને ઘણી વખતે આપણો દિવસભરનો કંઈ ગુસ્સો હોય તો એ ઘરમાં જ આવીને માણસ કાઢે, ત્રીજા સામે હજુ આપણે વિચાર કરીએ. એટલે આવા ઘણા પ્રસંગ ડેફિનેટલી મારા દીકરીઓ, મારા દીકરા બધાના તરફથી પણ એ ઘણી વખતે ફરિયાદ હોતી જ હોય છે કે પપ્પા તમે જેટલું અમારા સાથે હોવા જોઈએ એટલા દેખાતા નથી. લેડીઝની બૈરાનો તો દરરોજનું હોય જ કે અરે તમે તો બીજા જ કામમાં હોય છે, તમને ઘરનું યાદ રહેલી છે. એટલે આ ઘરની કહાની છે કે મારા ઘરે કંઈ જુદી નથી. જી, પ્રફુલ પટેલ જેટલા સીધા સાદા દેખાય છે, ડાઉન ટુ અર્થ દેખાય છે, એટલા સીધા સાદા નથી. એક બોળપણમાં, એટલે છેતરામનું વ્યક્તિત્વ કઈ રીતે, બીજું સારા શબ્દોમાં કહું છું, એટલે જલેબી જેવા સીધા તો નથી. ના, આપ આઉટ ઓફ બોક્સ વિચારનારી વ્યક્તિ છો. તમે જેટલા સિમ્પલ દેખાવ છો પણ એટલા સિમ્પલ વિચારો નથી, આઉટ ઓફ બોક્સ વિચારો છો. રિફોર્મર ઓફ ધ યર તરીકે ઇકોનોમિક ટાઈમ્સે તમને એવોર્ડ આપેલો છે. આપે વિશ્વનું સૌથી મોટો સોલાર પ્લાન્ટ રાજસ્થાનમાં આપના સમયમાં થયો છે. તો એ સંજોગોમાં કંઈક નવું કરવાની, આઉટ ઓફ બોક્સ વિચારવાની આ પ્રફુલભાઈની આદત છે, વ્યસન છે, શું કહેવું છે આપનું? હા બિલકુલ, જે કામ હું હાથમાં લઈશ તો એકદમ ઓલા ઉત્સાહ અને જોશના સાથે જ હું કામ પૂરું કરીશ. મારાથી ફક્ત ખાલી હું એમપી બનું તો એમપી બનવા માટે કે સત્તા ભોગાવવા માટે કે મંત્રી બનું, એટલા પૂરતું મારો કોઈ મારો ઉદ્દેશ લાઈફનો નથી. અને હું જ્યારે મિનિસ્ટર પણ બન્યો, પહેલાં સિવિલ એવિએશનનો બન્યો, પછી હેવી એવિએશન મિનિસ્ટર તરીકે પણ આપની કામગીરી, એવિએશન મિનિસ્ટર બન્યો તો મેં પહેલે દિવસે નક્કી કર્યું કે આપણે આ દેશમાં જ્યારે અમે એરપોર્ટ ઉપર આપણે ઉતરતા પહેલાં તો આપણને શરમ આવે કે આપણે ભારતના એરપોર્ટમાં ઉતર્યા છીએ, કે કોઈ બસ સ્ટેન્ડ ઉપર વિશ્વના એરપોર્ટો જોયા બાદ તો અહીંયા આપણે કઈ હાલતમાં આવતા હતા. જી જી, અને આખા દેશની નામુશ્કી થતી હતી. પણ આજે આખા દેશમાં તમે નાનામાં નાની જગ્યાએ જાઓ તો તમને એરપોર્ટ જોઈને ગર્વ થશે કે ભાઈ ખરેખર આપણે ભારતના નહીં પણ વિશ્વ સ્તરીય એરપોર્ટ. પ્રફુલભાઈ, આપણી સાથે મારે સોલાર પ્લાન્ટની પણ બહુ, અને સોલાર પ્લાન્ટ વાત કરી છે, એક નાનકડો વિરામ લઈએ, વિરામ બાદ ફરી સોલાર પ્લાન્ટ ઉપર આપણે ડિસ્કશન કરીશું, ચર્ચા કરીશું. વિરામ બાદ ગૌરવવંતા ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા પ્રફુલ પટેલ, એનસીપીના એક દિગ્ગજ નેતા,
નક્ષિક ગુજરાતી, મહારાષ્ટ્ર એમની કર્મભૂમિ પણ ગુજરાત સાથેના લોહીના સંબંધો યથાવત. આ પ્રફુલ્લ પટેલ સાથે આપણે વાત કરી રહ્યા હતા કે એમનું વ્યક્તિત્વ પહેલી નજરે આપણને સીધું સાદું લાગે છે, એટલા સીધા સાદા નથી. મતલબ કે આઉટ ઓફ બોક્સ વિચારનારા છે. મતલબ કે એવિએશન મિનિસ્ટર તરીકે પણ એમની જે સોચ હતી એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને અનુરૂપ હતી. સોલાર પ્લાન્ટની આપણે વાત કરી રહ્યા હતા. રાજસ્થાનના સાંભાર સરોવર પર 4000 મેગાવોટ વીજળી પેદા કરનારું સોલાર પ્લાન્ટ, આ વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે એના અમલ, વિચાર તો દરેકને આવે છે, અમલ કરવો બહુ અઘરો હોય છે. અમલ જ કરવો અઘરો હોય છે, કેમ કે સરકારમાં યોજનાઓ તો બહુ બનતી હોય છે અને આવી યોજનાઓ તો વર્ષોને વર્ષો આપણે સાંભળતા હોય છે. જ્યારે મેં આપને એવિએશનનું કીધું, એવિએશનમાં ફક્ત એરપોર્ટ જ નહીં પણ આજે આ દેશના સામાન્ય વ્યક્તિને આજે વિમાનમાં બેસવું હવે સ્વપ્નું નથી રહ્યું, એના માટે એ સાધ્ય થઈ ગયું છે. 2-3 હજાર રૂપિયામાં પણ આજકાલ ટિકિટો દિલ્હી જવાની કે મુંબઈ જવાની મળતી થઈ. સરખે સરખું થઈ ગયું. એટલા માટે કહું છું કે એ જ રીતે જ્યારે હું ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીમાં હતો તો અમારા પાસે સાંભારમાં જે રાજસ્થાનમાં અને અહીંયા આપણા ગુજરાતમાં પણ છે વેરાવળ પાસે 20-20 હજાર એકર જમીન ફક્ત ત્યાં આપણા માટે, અહીંયા ત્યાં આપણે મીઠું બનાવવા માટે સોલ્ટ. હવે અંગ્રેજોના જમાનામાં સોલ્ટ બનાવવું એ એક મેન્યુઅલ કામ હતું. હવે ઘણું ખરું એમાં પરિવર્તન થઈ ગયું છે, હવે એમાં આખી એ ઇન્ડસ્ટ્રીમાં તબદીલી આવી ગઈ છે. હવે એટલું બધું 20-20 હજાર એકર જમીન સરકારની રેગિસ્તાનમાં ખાલી મીઠું બનાવવા માટે જ ખાલી પડી હોય તો એ જમીનનો ઉપયોગ તો કરવો જોઈએ કે નહીં? તો એટલા માટે ત્યાં સૌથી મોટો વિશ્વનો આપણે સોલર પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરવા માટે બધી વાત પહેલ કરી અને બધું એની કાર્યવાહી કરી. અને એ જ રીતે ગુજરાતમાં પણ એ 20 હજાર એકર અહીંયા પણ થઈ શકે એના માટે પણ અમે આગવાઈ કરી હતી. પણ હવે ઠીક છે, તો દરેક વસ્તુ એક સાથે થઈ ના શકે. પણ બીજી વાત તમને કહું મહત્ત્વની, આ દેશમાં જેટલા પણ સોલાર, કેટલા બધા સોલાર પ્લાન્ટ આપણે આખા દેશમાં દેખાય છે બરાબર, આજે સોલરની જે ચિપ લાગે, જે એની જે ઓલી પ્લેટ બને છે જેનાથી સૂર્યનો કિરણ એમાં એબ્ઝોર્બ થાય, એ સિલિકોનની ચિપ આજે પણ આખા ભારતમાં કોઈ બનાવતું નથી. એટલે મેં ભારત હેવી ઇલેક્ટ્રિકલ જેનો મિનિસ્ટર હતો એનાથી મેં પ્રપોઝ કરાવ્યું કે સૌથી પહેલી આ સોલર માટે સિલિકોન ચિપ બનાવવાનું કામ પણ ઇન્ડિયામાં થવું જોઈએ. નહીં તો આજે તમને આજે પણ કહું છું, દુઃખની વાત એ છે કે હું એ મિનિસ્ટ્રી છોડીને ગયો તો એ સોલાર ચિપનું કામ બંધ થઈ ગયું. આજે પણ આટલા બધા પેનલો આવે છે, બધી ઇમ્પોર્ટ થાય છે, ફક્ત અહીંયા એસેમ્બલી થાય છે. અને એટલા માટે કહું છું કે અમારી ઈચ્છા એ જ હતી કે આપણે બધી જ બાબતમાં દેશ પરિપૂર્ણ થવો જોઈએ, આપણે સેલ્ફ સફિશિયન્ટ થવા જોઈએ. બિલકુલ. ભારતમાં જેટલું ખપત છે, જેટલી ઇલેક્ટ્રિસિટીની કન્ઝમ્પશન છે અને ભવિષ્યમાં જેટલી જરૂરિયાત છે એને આપણે પૂરી કરવા માટે બહારથી શું કરવા ડિપેન્ડ થવું જ્યારે આપણે કરી શકતા હોઈએ છીએ. પ્રફુલ્લભાઈ સ્પોર્ટ્સમાં પણ એટલો જ રસ લે છે. હા જી, ફૂટબોલ આપણી પસંદગીની એક રમત છે, રાજકારણ પણ હવે રમત થઈ ગઈ છે, પણ રાજકારણ અને આ ફૂટબોલ આ બેમાંથી તમને ટફ કઈ રમત લાગે છે? મારા હિસાબે ફૂટબોલ બહુ ટફ છે, રાજકારણ કરતાંય ફૂટબોલ ટફ છે. અને એટલા માટે કે ફૂટબોલ રમવું સહેલું છે પણ ફૂટબોલને વર્લ્ડના સ્ટેજ પર, કેમ કે ક્રિકેટ ભલે આપણા દેશનો સૌથી લોકપ્રિય ખેલ છે અને સારી વાત છે, અને ક્રિકેટમાં આપણે ઘણું સારું આપણે પ્રગતિ કરી છે, પણ ક્રિકેટ ફક્ત વિશ્વમાં 9 કે 10 દેશ જ રમે છે. ક્રિકેટ એકમાત્ર રમત નથી, જ્યારે ફૂટબોલ આ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે અને દેશ વિશ્વના એકય દેશ એવો નથી કે જે ફૂટબોલ નથી રમતું. અને એમાં ભારતનો નંબર, બહુ દુઃખની વાત કે મેં જ્યારે આને હાથમાં લીધું ત્યારે ભારતનો નંબર હતો 173, અત્યારે અમારો નંબર છે વિશ્વમાં 96, અને હજુ અમારે એને વધારીને આપણે ટોપ 50માં આવવાનું છે. અને એ બહુ સહેલું નથી, બોલવું બહુ સહેલું છે. 173 થી 96 આવતા આવતા બિલકુલ અહીંયા કેટલા મારા માથાના વાળ ઓછા થઈ ગયા મને ખબર છે. અને એટલા માટે કહું છું કે આ બધું સ્પોર્ટ્સ ઠીક છે, રમવું એક વાત છે, પણ એનું એડમિનિસ્ટ્રેશન કરવું. અને આખું આટલો મોટો દેશ છે, આટલા મોટા દેશમાંથી ટેલેન્ટ, અને એટલા માટે ફર્સ્ટ ટાઈમ
વર્લ્ડ કપ અંડર 17 ભારતમાં આ વર્ષે ઓક્ટોબર 6-28 અમે આયોજિત કરી રહ્યા છીએ. પહેલી વખત ફિફાની ટુર્નામેન્ટ ભારતમાં થાય છે અને એ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયા બાદ આ બાળકો, આજે અમારા પાસે 200 બાળકોને અમે ટ્રેનિંગમાં લીધા છે અને જેનું રહેવા ખાવા પીવાનું અને એના ભણતરની પૂરી જવાબદારી અમે લઈને એ બાળકોને ટ્રેન કરીને આખા વિશ્વમાં એમને ટ્રેનિંગ આપીને એમને સારા ફૂટબોલર ભવિષ્યમાં બનાવવા માટે અમે એના માટે પહેલ કરી રહ્યા છીએ. અલગ અલગ રમત ગમતની ઓથોરિટીમાં આપ તો પોતે સ્પોર્ટ્સમાં રસ ધરાવો છો, આપને ફૂટબોલ આપ પોતે તમારી પસંદગીની રમત છે. અલગ અલગ રમત ગમતની ઓથોરિટીમાં રાજકારણના નેતાઓ પોતે અડિંગો જવા છે, આવો શબ્દ પ્રયોગ થતો હોય છે, જેમને રમત સાથે કોઈ લેવા દેવા નથી હોતી અને રમત રમાય છે. એ વાત સાચી છે, ઘણા એવા હશે, હું એમ નથી કહેતો, પણ હું પોતે સ્પોર્ટ્સમેન રહેલો છું અને હું ફૂટબોલ જ રમતો હતો, ફૂટબોલ રમતો હતો, હોકી રમતો હતો, ક્રિકેટ પણ રમતો હતો, પણ ફૂટબોલ મારી પહેલેથી જ એક પસંદની એક સ્પોર્ટ રહ્યું છે. અને ફૂટબોલ ને ખાસ કરીને ઇન્ડિયામાં ડિવેલપ કરવાનું એ મારે એક એક સપનું છે અને એટલે જેમ જે પણ કામ હું હાથમાં લઉં છું એને સફળ કરવા માટે જ મારું એક રાત્ર દિવસ પ્રયાસ રહે છે. આપ ગુજરાતી છો, નક્ષિક ગુજરાતી છો, ગુજરાતને હવે તમે કર્મભૂમિ બનાવવા જઈ રહ્યા છો. ઘણા વખતથી બનાવવાનો પ્રયાસ હતો પણ હવે તો ગુજરાતમાં પહેલા પેનગેસ્ટ હતા, કાયમી સરનામું તમે કરવા જઈ રહ્યા છો. ગુજરાતમાં કદાચ તમને એક એવું એક ઈચ્છા હશે, સપનું હશે કે મારે ગુજરાત માટે આ કરવું છે, તો ગુજરાતમાં એ મોકો મળે તો એ કયું સપનું છે તમે એ પુરવાર કરવા માગો, જે સાકાર કરવા માગો છો? જો હવે પહેલી વાત તો તમે જે કહી, હું પેઈંગ ગેસ્ટ તો નથી, એમ તો હું મારું ઘર નડિયાદમાં, મારી ખેતી નડિયાદમાં, મારી ઓફિસ નડિયાદમાં, હું ઇન્કમટેક્સ આ જીવન નડિયાદમાં જ ભરતો આવ્યો છું એટલે હું પેઈંગ ગેસ્ટ ના કહેવાઉં, પણ જરૂર એ કહીશ કે સ્થાયી રૂપે વધારે મારી કર્મભૂમિને ગુજરાતમાં પરિવર્તિત કરવા માટે મેં એક શરૂઆત કરી છે. ગુજરાત માટે શું કરવાની ઈચ્છા? અને આપણું જો સાહેબ, હવે એક વસ્તુ અહીંયા કરવા અને કહેવા માટે નથી, પણ આપણું ગુજરાત એક પ્રગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત આજે કહેવાય છે, પણ આજે પણ ગુજરાતમાં કેટલી ગરીબી દેખાય છે, કેટલા ખેડૂતો આજે પણ પોતાના જીવનમાં બે વખતની રોજીરોટી નથી એમને મળતી, એ પણ પરિસ્થિતિ એટલી જ સાચી છે, કેટલા લાખો યુવાનો આજે પણ ગુજરાતમાં બેરોજગાર છે, અને ગુજરાતમાં કેટલું બધી ક્ષમતા છે. હું કોઈ ટીકા નથી કરતો રાજકીય કે આમણે કર્યું કે નથી કર્યું, આ બધી વસ્તુઓ તો આ તો બધી અનએન્ડિંગ વાતો છે, પણ સકારાત્મક રીતે હું આપને કહેવા માગું છું કે મારા જે પણ અનુભવ છે, જે પણ મારું વિઝન છે, જે મેં વ્યાપક જે આખા દેશ દુનિયાને જોયું છે અને કામ કરીને મને જે અનુભવ મળ્યો છે, એનો જેટલું વધુમાં વધુ આપણે સારો ઉપયોગ ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે અને લોકોના ભલા માટે આપણે કરી શકીએ એ મારે કરવાની ઈચ્છા છે. અને એ જ એક મિશન લઈને હું કામ અહીંયા પણ કરી રહ્યો છું. મારે કંઈ એનાથી રાજકારણમાં કંઈ લાભ મળે ના મળે, ફક્ત એ એક મર્યાદિત અને સંકુચિત વિચારથી હું નથી આગળ કામ કરી રહ્યો. અને હું કંઈ ફક્ત 2017ની ચૂંટણી છે અને ચૂંટણી પછી આપણે પછી કંઈ હશું કે દેખાઈશું નહીં એ ભાવનાથી નથી કહેવાનું. 2017 હોય કે આગળ, ગુજરાતને આપણી એક સશક્ત અને સારી કર્મભૂમિ અને જેમાં આપણે સારું કંઈક યોગદાન આપી શકીએ, પોઝિટિવ યોગદાન આપી શકીએ અપેક્ષા વગર, એના માટે હું કામે લાગ્યો છું. ગૌરવંતા ગુજરાતી કાર્યક્રમના સમાપન કરવા જઈ રહ્યા છે, પરંતુ છેલ્લે એક ગુજરાતી ગુજરાતને શું મેસેજ આપવા માગે છે? પ્રફુલભાઈ શું કહેવા માગે છે ગુજરાતને? એ મારું ગુજરાત, આપણું ગુજરાત, આ એની એટલી બધી એક પરંપરાને વિરાસત છે. આજે ગુજરાતીને ફક્ત એક રાજ્ય તરીકે નહીં, પણ ગુજરાતનું જે એક ઇતિહાસ, મહાત્મા ગાંધીએ જે આપણને વિરાસત આપી છે, સરદાર પટેલે જે વિરાસત આપી છે, આ ફક્ત એનો નામ માટે કે એનો ઉપયોગ કરવા માટે નહીં, પણ એમના જે સપના હતા એને સાકાર કરવા માટે
તમે અમે બધા મળીને કામ કરી શકીએ અને આપણું ગુજરાત ખરોખર આ દેશમાં નહીં પણ દુનિયામાં જે આજે નામ છે એના કરતાં 100 ગણું વધારે આગળ જાય, એના માટે બસ મારી મનની ઈચ્છા છે કે આપણે બધાએ મળીને ગુજરાતને આગળ વધારવું જોઈએ અને આપણું ગુજરાત સફળ થાય, સુખી થાય અને લોકો આગળ વધે, સુખ સમૃદ્ધ થાય એના માટે આપણે કામ કરીએ. ગૌરવતા ગુજરાતીમાં સામાન્ય રીતે કોઈ પણ સેલિબ્રિટી સાથે આપણે વાત કરીએ છીએ ત્યારે એના દિમાગથી નહીં પણ દિલથી વાત કરવાનો એક પ્રયાસ અમે કરતા હોઈએ છીએ. અને પ્રફુલભાઈએ દિલ ખોલીને એમની અંદરની કેટલી બધી વાતો આપણી સમક્ષ વ્યક્ત કરી, ગુજરાતી તરીકે ગર્વ સાથે વાત કરતા હતા. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. ગૌરવવંતા ગુજરાતીમાં પ્રફુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એક નવા વિષય સાથે, નવી હસ્તી સાથે અમે આપણી સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગુજરાતી.